અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ ગામના રહેવાસી દેવાંગ બિપિન સોનીના 5 માસના પુત્ર દેવિકને એસએમએ 1 નામની ગંભીર બીમારીથી પીડાતો હોવાનું તબીબી પરીક્ષણમાં સામે આવ્યું હતું। આ વાત જાણતા પરિવાર પણ ચિંતામાં મુકાયો છે। બાળકને ગંભીર બીમારીનો ઈલાજ કરાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની સખત જરૂર હોય અને ઈલાજ માટે રકમ ખૂબ મોટી હોવાથી પરિવારજનો મદદની ગુહાર લગાવી રહ્યા છે। त्यारे दरेक व्यक्ति मानवता दाखवी पोतानी यथाशक्तिथी रकम डोनेट करे छे तो बाळकनी जिंदगी बची शके तेम छे। देविक नामनुं एनजीओ द्वारा अकाउंट बनावी तेना खातामां डोनेशन भेगुं करवा माटेनी तजवीज छे ते हाथ धरवामां आवी छे। आपनुं नानुं एवुं डोनेशन एक बाळकनो जीव बचाववा माटे मददरूप थई शके छे तेवुं परिवारजनोए अपील करी हती। અને હલનચલન કમ્પ્લીટ હતું પણ 3.5 મહિના પછી પગની મૂવમેન્ટ થોડી ઓછી થતી ગઈ તો મને ડાઉટ ગયો તો મેં ડૉક્ટર વિરલ કવિને સજેસ્ટ કર્યું। અમને મને તપાસ કરીને જાણ્યું કે થોડો ડાઉટ લાગે છે તો આપણે અમદાવાદ ડૉક્ટર હૃદિતિ સાને આપણે ત્યાં રિફર કરીએ તો હું ત્યાં ગયો। બીજા દિવસે ત્યાં મેડમને તપાસ કરતાં એમને થોડો ડાઉટ લાગ્યો તો એમને કીધું કે આ જીનેટિક પ્રોબ્લેમ લાગે છે એના માટે આપણે એસએમએ 2 કરીને એક રિપોર્ટ આવે છે એ કરાવવું પડશે। એના માટે મેં 25 દિવસ રાહ જોઈ અને પરમ દિવસે એ રિપોર્ટ આવ્યો અને એનું નિદાન એસએમએ 1 કરીને ડાયગ્નોસિસ થયું છે। એના માટે એક 16 કરોડનું ઇન્જેક્શન આવે છે એ માટે આપણે વ્યક્તિઓને અને गुजरात सरकार राज्य सरकार ने आपणे अपील करीए छीए फूल नहीं तो फूलनी पाखड़ी आपी मारा आ बाळकने